We have a lot to learn from them. મને તેઓ પરથી ઘણું શીખવાનું મળ્યું. બરાબર અહીં અરુણ કૃષ્ણમૂર્તિને ત્રીજા સવાલમાં પૂછવામાં આવે છે કે સ્કૂલ અને કોલેજમાંથી તમને કેટલો રસ માટે સામ કઈ રીતે આગળ વધારવા માંગ્યો તો ત્યાંથી મને ઘણું શીખવાનું મળ્યું હતું એવું અરુણ કૃષ્ણમૂર્તિ પોતે કહે છે. જોઈએ હવે ચોથો ક્વેશ્ચન. Did you feel any hesitations in quitting a well-paying job and venturing into this full-time? What were the options your weightage before you arrive at your desired? બરાબર અહીંયા પૂછે છે કે did you feel, so તમે અનુભવ્યું any hesitation? Hesitation એટલે ખચકાટ. બરાબર hesitation એટલે ખચકાટ. ખચકાટ એટલે આપણે કરવું કે ન કરવું. બરાબર એવું ખચકાટ થાય ને તો તે ખચકાટ ઇન ક્યુટિંગ, ક્યુટિંગ એટલે કે છોડી દેવું. બરાબર તમને કોઈ દિવસ એવો એટલે કે તમને એવો અનુભવ થયો, એવું ફીલ થયું, તમને કોઈ ખચકાટ થયો કે જ્યારે શું વેલ પેઇંગ જોબ, વેલ પેઇંગ એટલે કે સારી એવો સેલરી આપતી જોબ એટલે કે નોકરીને છોડી દેતા એવો ખચકાટ થયો, એન્ડ વેલ્ટનિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ અને આ આખા સમયમાં તમને એ સાહસ કઈ રીતે મળ્યો. બરાબર આ જે નોકરી છોડતા કે સારી એવી પગાર આપનારી નોકરીને તમે છોડી દીધી એનો ખચકાટ, એનો સાહસ તમને કેવી રીતે મળ્યો? બરાબર વોટ વેર ધ ઓપ્શન યુ વેટિજ બિફોર યુ અરાઈવ એટ યોર ડિસિઝન. બરાબર તમે તમારું ડિસિઝન પાસે પહોંચ્યા કે મારે હવે આ એનજીઓ સ્ટાર્ટ કરવાની છે, તો એ એનજીઓ સ્ટાર્ટ કરવા માટે જ્યારે પહોંચ્યા તે બિફોર એટલે પહેલા તમે કઈ રીતે શું ઓપ્શન હતા તમારી પાસે, કયું ઓપ્શન વધારે વેટેજ એટલે વજનવાળું હતું? બરાબર આ રીતના પ્રશ્નો પૂછે છે. તો જોઈએ જવાબ શું છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસિઝન ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ઇટ ઇઝ ઓલવેઝ હંમેશા માટે ગુડ એટલે એ જ સારું હોય ટુ ડિસાઈડ કે નિર્ણય લેવાનો ઇન ફેવર ઓફ આપણા ફેવરમાં કે આપણે કયા ફેવરમાં ડિસિઝન લેવું એ એમાં જ સારું હોય. વોટ યુ રિયલ લવ ટુ ડુ તમે કોને પ્રેમ કરો છો એનો જ નિર્ણય લેવો એ ખૂબ જ સારું છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ. ગૂગલ પર રહેલી મારી જોબને ક્વાઇટ એટલે હું છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન અ ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ ત્યાં રહેલા, ધેર એટલે રહેલા, કીપ એટલે હજુ પણ, સ્ટીલ એટલે હજુ પણ, કીપ એટલે ટચ એટલે કે હજુ પણ હું સંપર્કમાં છું, મારા મિત્ર જે ત્યાં રહેલા છે તેના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીસ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. બરાબર ગૂગલમાં જે મારું ડ્યુટી ફરજ હતી એ મેં મારી ત્યાં પૂરી અંત કરી, પરંતુ ત્યાં રહેલા મારા ઇમોશનલ લાગણીને મેં હજુ પૂરા કર્યા નથી. એટલે મેં જોબ તો છોડી દીધી પણ ત્યાં જે મારી લાગણી હતી, જે મેં મિત્રો બનાવેલા હતા તે હજુ પણ મારી સાથે કનેક્ટમાં છે. આગળ જોઈએ. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010માં જ્યારે મેં મારી જોબ છોડી દીધી હતી તે હું સમજી શકું. બરાબર એ સમયે મેં તરત જ જોબ છોડી દીધેલી, એટ ધેટ મિનિટ, તે સમય તરત જ એક મિનિટમાં જ મેં મારી જોબ છોડી દીધી હતી. ઓર એલ્સ અથવા તો આઈ વુડ નેવર ટુ બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. આઈ વુડ નેવર અથવા મારા પર બે ઓપ્શન હતા, કાં એક જ મિનિટે હું જોબ છોડી દઉં, આઈ વુડ નેવર બી અ ડેરિંગ ઇનફ ટુ ડુ સો, અથવા કાં મેં કોઈ દિવસ આ ડેરિંગ જે મારી હિંમત હતી એની હું કોઈ દિવસ એ કાર્ય કરી શકત નહીં. બરાબર કાં જોબ નહીં છોડું કાં કાર્ય નહીં કરું, બે જ ઓપ્શન હતા. આઈ કુડ નોટ સીટ બેક, મારે પાછું ફરવું હતું નહીં. એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. અને જ્યારે હું મેં મારું જીવન ખુશીથી માણી શકું
કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેન્જર્સ આ પર્યાવરણ જે છે તે ડેમેજ ડેમેજ એટલે બગડી જવું ખરાબ થઈ જાય છે વોઝ હેપનિંગ કે જ્યારે આ વસ્તુ બની રહ્યું હતું કે પર્યાવરણ ખરાબ થઈ રહ્યું છે ત્યારે હું મેં મારું જીવન ખુશીથી જીવી શકું ઓન અ સચ અ લાર્જ સ્કેલ મોટા પ્રમાણમાં જ્યારે પર્યાવરણનો બગાડ થઈ રહ્યો હતો ત્યારે હું શું હું જીવન પોતે સુખીથી જીવી શકું આ રીતનો પ્રશ્ન એક ઊભો હતો અને એક બાજુ હતી જોબ બરાબર બે ઓપ્શન હતા એમાંથી સિલેક્શન શું હતું આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ ઇન્ટેન્શન આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ અને મારે આ પર્યાવરણને બચાવવા માટે કંઈક કરવું હતું એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ ઇન્ટેન્શન ઇન્ટેન્શન એટલે અહીંયા ધ્યાન કે મારું બધું જ ધ્યાન એમાં જવું જોઈએ માટે મેં સો આઈ લેફ ગૂગલ ફોર EFI સો મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી કોના માટે EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મેં મારી ગૂગલની જોબ છોડી દીધી એટલે મારા પર બે ઓપ્શન હતા કે આટલું બધું પર્યાવરણનું બગાડ થતાં હું સુખેથી જીવન જીવું પગાર લઈને બેસી રહું અને એક બાજુ હતું કે કામ મેં એન્ડેડ પોઈન્ટ પર જોબ છોડી દઉં બરાબર તો એને સિલેક્શન કોને કહી દીધું EFI ને બરાબર ગૂગલની જોબને છોડી દીધી બરાબર એટલે અહીં આપણને ચોથા સવાલનો આન્સર પણ મળી ગયો કે પોતે પોતાના જીવનનું કે સુખેથી જીવન કેવી રીતે જીવા એના પર આધારિત ન રહ્યા પરંતુ આપણા પર્યાવરણને સુરક્ષિત કારણ એ એમનું પર્યાવરણ છે તેટલું આપણું પણ છે બરાબર આપણા પર્યાવરણની સુરક્ષા માટે એમણે પોતાની ગૂગલની જોબ છોડી દીધી તેને પછી આ IFIમાં જે એમણે પોતે NGOની રચના કરી હતી એમાં પોતે જોડાય બરાબર આગળ પાંચમો ક્વેશ્ચન જોઈએ વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ કયા પ્રકારનો ગાર્બેજ એટલે કચરો ડુ પીપલ થ્રો એટલે લોકો થ્રો એટલે ફેંકે છે ઇન ટુ વોટર બોડીઝ એટલે કે મેં તમને આગળ કીધું તેમ જ્યાં પાણીઓનો ભેગું થઈ ગયેલું હોય એવું સ્થળ તળાવ છે ઝરણું છે સમુદ્ર છે બરાબર એવી સ્થળે લોકો કયા પ્રકારનો કચરો રાખે છે હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી હાઉ ડુ યુ ડીલ તમે એમની સાથે કેમ કઈ રીતે કામ કરો છો વિથ અ રિમૂવ ઓફ ધીસ ગાર્બેજ આ ગાર્બેજ અને કચરાને દૂર કરવા માટે વન્સ યુ ક્લીન ધ વોટર બોડી અને કઈ રીતેની એ જગ્યાને સાફ કરો છો પાણીમાં ઉતરીને કઈ રીતે કામ કરો છો બરાબર કેવા કેવા પ્રકારનો કચરો લાગે અને એને કઈ રીતે દૂર કરે આ રીતનો પ્રશ્ન પૂછેલો છે બરાબર તો જોઈએ જવાબ એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ એવરીથિંગ બધી જ વસ્તુ લાવવામાં આવે ડાયપર થી લઈને વોર્ન ટુ આઉટ ઓફ સ્લીપર ડાયપર થી લઈને સ્લીપર સ્લીપર એટલે ચંપલ ની બધી જ વસ્તુઓ આપણને વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ અવર લેગ આપણું જે તળાવ છે એમાં અમે શોધ્યું છે બરાબર એટલે બધી જ વસ્તુ આવી છે આપણને ડાયપર થી લઈને ચંપલ સુધી આવી એટલે વિચારી લો કઈ 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 વસ્તુઓ આવે બરાબર એ બધી જ વસ્તુઓ તળાવમાં ફેંકવામાં આવે છે ધીસ ઇઝ અ સો ડિસ્ટર્બિંગ આ ખૂબ જ ખલેલ પહોંચાડતી વસ્તુઓ છે કારણ ઇટ ઇઝ વોટર તે પાણી હતું અને પાણીમાં કચરો નાખવામાં આવતો હતો એન્ડ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ પાણી એ આપણા જીવનનો મુખ્ય સ્ત્રોત છે બરાબર ને અત્યારે સવારથી લઈને સાંજ સુધી પાણી ન પીએ તો સાંજે કેવી હાલત થાય એ આપણને ખબર છે બરાબર ને આપણે તો એક પીરિયડ પદેને જ બીજા પીરિયડમાં પાણી જોઈએ તો અહીંયા તો પાણીમાં રહેતા જીવોની વાત છે કે જેમાં કચરો નાખવામાં આવે છે અહીંયા કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ આપણા જીવનનો મુખ્ય સ્ત્રોત છે તો વોટરમાં આવી કેવી રીતે ફેંકી શકાય ખૂબ જ ડિસ્ટર્બિંગ વસ્તુ છે હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડી કેવી રીતે આપણે આ બોડી વોટર બોડી જે જળાશયો છે એને કેવી રીતે આ રીતે ખલેલ પહોંચાડી શકીએ બરાબર આપણને વિચારવાની વાત કરી દઈ છે વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર્સ ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ
કે આપણે આવા ગાર્બેજનો ઉપયોગ લેન્ડફિલ એટલે કે ભૂમિમાં કચરા એટલે કે ભૂમિમાં દાટી દેવો જોઈએ એટલે કે જમીનમાં દાટી દેવો જોઈએ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝ જો એને લોકો નાશ ન કરી શકે એક્સપોઝ એટલે નાશ ન કરી શકે તો ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ તો એને આ પર્યાવરણની બહાર ફેંકી દો પર્યાવરણની બહાર એટલે કે આવી રીતે તળાવમાં ન ફેંકો કે જ્યાં પ્રાણીઓ મનુષ્યો રહેતા હોય તે જગ્યાથી દૂર એને નાખો એને ત્યાં નાશ કરો બરાબર વી ઇન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ વી ઇન્શ્યોર આપણે ખાતરી આપવાની છે કે લેક એરિયા એટલે તળાવની જે આજુબાજુની જગ્યા અને તળાવ એન્ડ વોટર હોલ્ડિંગ જે પાણી એકઠું થયેલી જગ્યા આર ફ્રી ઓફ ગાર્બેજ કે જ્યાં આપણે કચરો નાખવાનો નથી એટલે ફ્રી એટલે એક પણ કચરો જોવા મળવો જોઈએ નહીં સો દેટ કે જેથી બર્ડ્સ એટલે પક્ષીઓ ફ્રોગ એટલે દેડકાઓ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન અ પીસ કે જે તેઓ શાંતિથી પોતે જીવી શકે છે જો આપણે આની કાળજી લઈશું તો બધા જ પ્રાણી અને પક્ષીઓ પોતે શાંતિપૂર્વક જીવશે જો આપણે એની બહાર કચરો નાખીશું તો એને ગમે તે રીતે એનો આપણે નાશ કરીશું પણ અંદર નાખીશું તો એને સાફ કરવા વગરનો કોઈ ઉપચાર નથી એટલે પહેલેથી જ આપણને અવેરનેસ કરે છે કે પાણી એકઠું થયેલું હોય એવી જગ્યાને આજુબાજુ જગ્યા કે એવું નહીં કે જળાશયમાં જ પણ બીજે બધે પણ કે જ્યાં મનુષ્ય અને પ્રાણીઓ રહેતા હોય ત્યાં કચરો નાખવો નહીં બરાબર એટલે અહીંયા પણ આપણને પર્યાવરણને લગતા કેટલાક એવા નાના પ્રશ્નો અને જવાબો દ્વારા આપણને એ સમજણ આપે છે આપણે પણ ગમે ત્યાં કચરો ફેંકી દઈએ બરાબર ને મેં પહેલા જ પાઠની શરૂઆત કરવા પહેલા જ કીધું કે આપણે પર્યાવરણને તો નહીં બચાવી શકીએ બરાબર પર્યાવરણમાં જઈને તો સુરક્ષા એને સ્વચ્છ નહીં કરી શકીએ પરંતુ આપણે જ્યાં રહીએ છે એ જગ્યાને સાફ કરીએ બરાબર આ વિચાર જો બધા પર આવી જાય તો આખું પર્યાવરણ ઓટોમેટિક સ્વચ્છ થઈ જાય બરાબર આગળનો પ્રશ્ન જોઈએ છઠ્ઠો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી હાઉ મેની ડેઝ કેટલા દિવસો લાગે છે ટેક અ ક્લીન અ લાર્જ લેક મોટામાં મોટો તળાવ હોય તો એને સાફ કરતા કેટલો સમય લાગે બરાબર ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ઇક્વિપમેન્ટ એટલે સાધનો તમે કેટલા પ્રકારના એટલે સ્પેશિયલ એવા કોઈ ખાસ એવા સાધનો ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી સેફ્ટી એટલે આપણી સુરક્ષા માટે અને ક્લીન ત્યાં સાફ સફાઈ કરવા માટે કેટલા સાધનો વાપરો છો બરાબર તો અહીંયા જો શું કહે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક ડિપેન્ડિંગ એનો આધાર ઓન ધ સાઇઝ ઓફ લેક તળાવનો સાઇઝ એટલે એનું કદ એનું કેટલે વિસ્તારમાં એ ફેલાયેલો છે એના પર આધાર છે કે એને સાફ કરતા કેટલો ટાઈમ જશે એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ અમાઉન્ટ એટલે કિંમતની ગાર્બેજની કોઈ કિંમત નથી હોતી બરાબર કચરાની કોઈ કિંમત નથી હોતી બરાબર એટલે કિંમત એટલે ગાર્બેજ એટલે કે કચરો કેટલા પ્રકારનો છે કેટલો છે એના પર એ સમય નક્કી થાય બરાબર મોટો તળાવ હોય પણ એમાં કચરો ઓછો હોય તો ઓછો સમય છે નાનું તળાવ હોય કચરો વધારે હોય તો વધારે સમય છે બરાબર એટલે ડિપેન્ડેડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ કચરો કેટલા પ્રમાણમાં છે એના પર છે ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 ડેઝ એન્ડ 3 મંથ્સ બરાબર ઇટ કેન ટેક કદાચ એ એનીવેર એટલે કોઈ જગ્યાએ 5 દિવસ બી લાગે અથવા કોઈ જગ્યાએ 3 મહિના પણ લાગી જાય તળાવ સાફ કરવા હવે વિચારો કે આપણે કેટલો કચરો નાખીએ કે જેને સાફ કરતા 3 મહિના નીકળી જાય 5 દિવસ તો ચાલો રમતા રમતા નીકળી ગયું પણ 3 મહિના જો એક તળાવ સાફ કરતા લાગતો હોય તો આપણે જ આપણા પર્યાવરણને કેટલો નુકસાન કરીએ છીએ બરાબર આપણે પણ એમાંના જ એક ભાગ છીએ જ નથી એવું નથી બરાબર ટુ ધ કમ્પ્લીટલી ક્લીન અ લેક આખા તળાવને સંપૂર્ણપણે સાફ કરતા 3 મહિના 5 દિવસથી 3 મહિના સુધી લાગે
બરાબર મિનિમમ 5 મહિના અને વધારેમાં મેક્સિમમ 3 મહિના બરાબર વી હેવ અવર ટૂલ્સ લાઈક અ રેક્સ એન્ડ સ્પેક્સ અને અમારી પાસે ટૂલ્સ એટલે સાધનો બરાબર અહીંયા એક પાઇમેન જોયું તેનો સમાનાર્થી શબ્દ ટૂલ્સ અને રેક્સ રેક્સ એટલે કુહાડી આપણે કહીએ ને અને સ્પેડ સ્પેડ એટલે પાવડો બરાબર અહીંયા સાધન તરીકે લખી શકો લાઈક અ રેક્સ અને સ્પેડ એટલે કુહાડી પાવડા જેવા સાધનોનો અમે ઉપયોગ કરીએ છીએ તો જોઈએ જ આપણને બધાને ખબર જ છે બરાબર આગળનો ક્વેશ્ચન જોઈએ એટલે અહીંયા સમય કેટલો છે 5 દિવસથી 30 મહિના એટલે જેના પર આધાર આપણને પ્રશ્નો છે એનો જવાબને ખાસ યાદ રાખજો વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગ્રૂસ ડુ યુ યુઝ તમે કયા પ્રકારના સાધનો રક્ષણક માટે ઉપયોગ કરો છો એટલે પોતાની રક્ષણ થઈ રહે તે માટે કયા સાધન ઉપયોગ કરો કારણ ગંદકીને દૂર કરવાનું છે એમાંથી કેટલા રોગો આપણને ફેલાય બરાબર ને આપણને તો ખાલી ઘર વાગવા ગઈને એટલે પણ ઉધરસ નીકળી આવે તો આ તો કચરો કાઢવાનો છે તો એના માટે તમે કયા સાધનો યુઝ કરો છો કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી બ્રીફલી એટલે ટૂંકમાં બરાબર કેન યુ ડિસ્ક્રાઇબ શું તમે વર્ણન કરી શકો છો ક્લીનિંગ પ્રોસેસ જે સ્વચ્છ કરવાની ક્રિયા છે એને તમે ટૂંકમાં વર્ણન કરી શકશો કઈ રીતે તમે સાફ કરો છો તો જોઈએ કઈ રીતે કરે છે વી વિયર નોઝ માસ્ક અમે અમારા સુરક્ષા માટે નોઝ માસ્ક નાકને સુરક્ષા મળી રહે તેના માટે માસ્ક પહેરીએ છીએ હમણાં બધા જ પહેરે છે બહાર નીકળે એટલે નોઝ માસ્ક પહેરો છો બરાબર ને સેનિટાઇઝરી ગ્લોવ્સ સેનિટરી ગ્લોવ્સ હાથમાં ગ્લોવ્સ પહેરીએ છીએ કે જેનાથી હાથને કંઈ કાચ હોય કાંટા હોય એ લાગી ન જાય બરાબર એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ અને સાથે કુહાડી અને પાવડા ની જેવા સાધનો લઈને વિચ કે જેનાથી વી કલેક્ટેડ અમે કલેક્ટેડ એટલે સંગ્રહ કરવો ધ ગાર્બેજ એટલે કચરોને એકઠો કરીએ છીએ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ અને નાના નાના બકેટ્સ એટલે ટોપલીઓમાં એ કચરાને નાખીએ છીએ બરાબર વી આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક કે જે ટોપલીઓ ગાર્બેજ લઈને ગાર્બેજ ટ્રકમાં રાખી આવે છે કારણ તળાવમાંથી કચરો કાઢવાનો છે એટલે તળાવમાંથી થોડો કચરો જે કામ કરતા હોય તેઓ એક બકેટમાં આપે છે અને બકેટ લઈને બેઠો ટ્રકમાં મૂકે છે એટલે બીજી જગ્યાએ નુકસાન થાય નહીં વી ઓલ્સો યુઝ હેવી મશીનરી અમે મોટા મોટા મશીનરી મોટા મોટા સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ લાઈક અર્થ મૂવર અર્થ મૂવર એટલે પૃથ્વીને હલાવનાર સાધન ને ઉટણી એમ કહીએ ને આપણે સાદી ભાષામાં તો એ એન્ડ પેકોલન ટુ ડિસાઇડ ધ લેક બરાબર પેકોલન પેકોલન એ પણ એક ઉટણીનો જ ભાગ છે જે કાદવને બહાર કાઢે એટલે ખરાબ થઈ ગયેલો કાદવ જે સડી ગયેલો કાદવને કાઢવા માટેનું સાધન એન્ડ ક્લીન ધ વીડ્સ એન્ડ સ્ક્રબ્સ ધેટ આર હાર્મફુલ અને અમે સર્વ કરીએ છીએ વીડ્સ વીડ્સ એટલે નકામા છોડ બરાબર વીડ્સ એટલે કે નકામા છોડ બરાબર એન્ડ સ્કબ સ્કબ એટલે વેલીઓ ધેટ આર હાર્મફુલ જે હાનિકારક હોય તે વેલીઓને અમે ત્યાંથી દૂર કરીએ છીએ બરાબર કે અહીંયા આપણને સાતમા ક્વેશ્ચનમાં એવું કહે છે કે શું પ્રોટેક્ટ માટે અને કેવી રીતે ક્લીન કરો છો તો પ્રોટેક્ટ માટે એ લોકો ગ્લોવ્સ અને માસ્ક પહેરે છે કે જેનાથી દૂષિત રજકણો એમના શરીરમાં ન જાય બરાબર અને જે ગાર્બેજ છે એને બકેટ બકેટ્સ એટલે કે ટોપલીઓમાં લઈને બકેટ બકેટને ક્યાં લઈ જાય છે ગાર્બેજ ટ્રક સુધી લઈ જાય અને અંદર રહેલું જે સડી ગયેલું કાદવ છે એને મશીનરી મોટા મોટા મશીનરી દ્વારા કાદવને પણ કાઢી નાખવામાં આવે એટલે ફળદ્રુપ જમીન બને કે જેનાથી અંદર પ્રાણીઓને સુરક્ષિત મળી રહે અને બીજું શું કીધું છેલ્લે અંતમાં કે જે નુકસાન કરતા છોડો છે કે જે ઝેરી પદાર્થ છે બરાબર જે પ્રાણીઓ ખાશે તો એ મૃત્યુ પામવાના તો એવા વેલીઓને પણ અમે ત્યાંથી હટાવી દઈએ સારી વેલીઓ હોય સારા જળો હોય એને ત્યાં રહેવા દઈએ કારણ
એ તો સુરક્ષિત છે બરાબર, એ તો સારા છે પર્યાવરણ માટે અને પ્રાણીઓ માટે પણ, એટલે એ તળાવમાં પણ એને રહેવા દે. અમે આ રીતે પોતે પર્યાવરણનો સુરક્ષા કરીએ છીએ બરાબર. અહીંયા સુધી આપણે સાત ક્વેશ્ચન આન્સર જોયા અને હવે આગળના આપણે આગલા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધીનું તમે સ્ટડી કરો.